गुड मॉर्निंग फ्रेंड्स, स्वागत है तमारू धोरण दस विषय कम्प्यूटर प्रेक्टिकल चैप्टर नंबर 4। आ प्रेक्टिकल नी अंदर विद्यार्थी मित्रों अपने जे लिस्ट नू एक प्रेक्टिकल छे ते जोवानू छे, जेनी अंदर ऑर्डर लिस्ट, अनऑर्डर लिस्ट, डिस्क्रिप्टिव लिस्ट अने नेस्टेड लिस्ट आ बधानू प्रेक्टिकल आपणे जोवानू छे। तो चालो शुरू करिए। सौथी पहेला विद्यार्थी मित्रों, तमारी सामे एक कोड लखेलो छे, HTML हेड, टाइटल हेड, बॉडी। हवे आ तो तमने ख्याल छे, डायरेक्ट आपणे अहींया जाए छे। हवे विद्यार्थी मित्रों, अहींया H1N अनऑर्डर लिस्ट एवुं लखेलुं छे। UL, हवे अनऑर्डर लिस्टनी अंदर आपणे UL अने स्लेश UL टेगनो उपयोग करवामां आवे छे, जे तमने खबर छे। तो अहींया UL लखेलुं छे, ત્યારબાદ એની વિગતો ઉમેરવા માટે આપણે અહીંયા લિસ્ટ એટલે કે LI ટેગનો ઉપયોગ કરીને આ ત્રણ વિગત ઉમેરેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોગ્રામ આટલો છે, સેવ કરીએ છીએ અને એનું અહીંયા આઉટપુટ આપણે જોઈએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો અનઓર્ડર લિસ્ટ, ચોકલેટ્સ, નોટબુક અને બોલપેન, આપણે જે આટલો કોડ લખેલો છે આટલો એનું આપણને આઉટપુટ આ રીતે જોવા મળે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અનઓર્ડર લિસ્ટની અંદર બાય ડિફોલ્ટ જે બુલેટ્સ છે તે આવી રીતે ભરેલ વર્તુળની નિશાની જોવા મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં નીચે આવીએ છીએ। હવે અહીંયા જે બુલેટ છે એને મેં શું કરેલું છે, તો કે ચેન્જ કરેલું છે H1 એન અનઓર્ડર લિસ્ટ। હવે અહીંયા UL તમે અહીંયા જોશો તો અહીંયા UL ખાલી રાખેલું હતું, જ્યારે અહીંયા આપણે લખી છે UL ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સર્કલ અને LI, તમને ખ્યાલ જ છે વિગતો ઉમેરવા માટે। અને હવે તમે જોશો તો એ જે આપણને બુલેટ છે એ આ રીતનું જોવા મળે છે, UL ટાઈપ સર્કલ લખ્યા બાદ। બાય ડિફોલ્ટ આપણને આ રીતનું જોવા મળે છે બુલેટ, પણ સર્કલ લખ્યા બાદ આપણને આ રીતનું બુલેટ જોવા મળેલું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બુલેટ ચેન્જ કરીએ છીએ અને અહીંયા આપણે UL ટાઈપમાં સ્ક્વેર લઈએ છીએ। તો તમે અહીંયા જોશો તો તમને અહીંયા જે સ્ક્વેર જોવા મળે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, અનઓર્ડર લિસ્ટની અંદર તમે સ્ક્વેર, ખાલી વર્તુળ અને ભરેલું જે વર્તુળ છે એને યુઝ કરી શકો। બાય ડિફોલ્ટ છે એ ભરેલું વર્તુળ છે, આ રીતે તમને આઉટપુટમાં જોવા મળે છે। અને તમે UL ટાઈપ જો સર્કલ લખશો તો આ રીતે ખાલી વર્તુળ તમને જોવા મળશે, અને UL ટાઈપમાં તમે સ્ક્વેર લખશો તો આ રીતે તમને સ્ક્વેર જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ એટલે કે વિધાઉટ બુલેટ્સ, જેની અંદર આગળ કોઈ બુલેટનો ઉપયોગ થયેલો ના હોય। જેમ કે અહીંયા આપણે આ બુલેટ્સનો ઉપયોગ કરેલો છે તો એ ઉપયોગ કરેલો ના હોય, તો એના માટેનો કોડ આપણે લખેલો છે અહીંયા DL, ત્યારબાદ DT, ચોકલેટ્સ એની વિગતો માટે DD, ત્યારબાદ આઈસ્ક્રીમ્સ એની વિગતો માટે DD। તો આ રીતનો જે આખે આખો જે એનો કોડ છે એ કોડ તમારે લખી લેવાનો છે। ત્યારબાદ ફાઇલને સેવ કરો અને પેજને રિફ્રેશ કરશો તો આ રીતે તમને જોવા મળશે। અહીંયા તમે જુઓ ચોકલેટ આગળ આપણે કોઈ પણ બુલેટ્સ કે અક્ષરો આવેલા નથી, એની અંદરની જે પેટા વિગત છે બરાબર, એનું જે ડિસ્ક્રિપ્શન છે એની અંદર પણ કોઈ વિગતો આવેલી નથી। તો આ રીતે તમે એક અનઓર્ડર લિસ્ટ અને ડિસ્ક્રિપ્શન લિસ્ટ છે બનાવી શકો છો। ફરીથી એકવાર, અનઓર્ડર લિસ્ટ બનાવવા માટે આપણે UL અને સ્લેશ UL ટેગનો ઉપયોગ થાય છે, એની અંદરની વિગતો લખવા માટે LI અને સ્લેશ LI ટેગનો ઉપયોગ થાય છે, ત્યારબાદ ULની અંદર ચેન્જીસ કરવા માટે UL ટાઈપ જે છે એનો ઉપયોગ થાય, અહીંયા સર્કલ તમે લખો શકો અને અથવા તો સ્ક્વેર લખી શકો। બાય ડિફોલ્ટ ભરેલું વર્તુળ છે એવું બુલેટ જોવા મળે છે, સર્કલ લખ્યા બાદ આ રીતની નિશાની બુલેટ છે જોવા મળશે, અને સ્ક્વેર લખ્યા બાદ તમને આ રીતની નિશાની જે છે એ જોવા મળે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટની અંદર સૌથી પહેલાં DL એટલે કે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ, ત્યાર પછી જે DT છે એની અંદર આપણે જે વિગતો લખવાની છે તે વિગતો એની અંદર આપણે અહીંયા લખીએ છીએ DTની અંદર, ત્યારબાદ DD એની અંદર એની જે પેટા વિગત જે છે એ આપણે લખીએ છીએ। તો આ રીતે તમે છે એ લખી શકો છો। અહીંયા વિદ્યાર્થી મિત્રો, DTનું આખું નામ છે ડિસ્ક્રિપ્શન ટર્મ અને DDનું આખું નામ છે ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રાઇબ્સ। તો આ રીતે તમે DT અને DD છે એ તમે લખી શકો છો, અને અહીં તમે જોશો તો એનું તમને આઉટપુટ છે એ આ રીતનું જોવા મળે છે। તો આ DT, DD અને DL ટેગ દ્વારા તમે ડિસ્ક્રિપ્શન લિસ્ટ છે એ
છે એ અહીંયા દર્શાવી શકો છો, જેને આપણે વર્ણનાત્મક યાદી છે એ સ્વરૂપે અથવા તો કોઈ પણ પ્રકારના બુલેટ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ જે બીજું એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આપણે લીધેલું છે તે એક્ઝામ્પલ છે ઓર્ડર લિસ્ટ અને નેસ્ટેડ લિસ્ટનું. હવે અનઓર્ડર લિસ્ટ માટે આપણે કયો કમાન્ડ લખતા હતા, તો કે યુએલ, અને ઓર્ડર માટે આપણે કયો કમાન્ડ લખવાનો છે, કયો ટેગ લખવાનો છે, તો કે ઓ એલ, એટલે કે ઓ એલ એટલે કે ઓર્ડર લિસ્ટ. આ સ્ટાર્ટિંગ તો તમને ખ્યાલ જ છે, એનું આઉટપુટ તમે અહીંયા જોશો તો તમને અહીંયા જોવા મળે છે. ઓર્ડર લિસ્ટ તમે આ રીતે આપશો તો તમને જે લિસ્ટ છે એ 1, 2, 3માં તમને જોવા મળે છે. હવે એમાં તમારે ચેન્જ કરવો છે તો જેમ યુએલ ટાઈપ આપણે કરતા એ રીતે અહીંયા તમે ઓએલ ટાઈપ કેપિટલ એ, ત્યારબાદ ઓએલ ટાઈપ સ્મોલ એ, અને ત્યારબાદ ઓએલ ટાઈપ મેં અહીંયા રોમન લખેલું છે તો એ રીતે તમને અહીંયા જોવા મળે છે, કેપિટલ એબીસી, સ્મોલ એબીસી અને રોમન એબીસી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે નેસ્ટેડ એક્ઝામ્પલ છે, નેસ્ટેડ એટલે કે એક યાદીની અંદર બીજી યાદી. અહીંયા મૂળ યાદી આપણી છે ચોકલેટ, જ્યારે એની અંદર ડાર્ક ચોકલેટ અને ડ્રાયફ્રૂટ ચોકલેટ એવું દર્શાવેલું છે. અહીંયા મૂળ યાદી આપણી આઈસ્ક્રીમ છે, એની અંદર વેનીલા અને ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ છે એવું દર્શાવેલું છે. તો તમે અહીંયા જોશો તો આ આપણું મેઇન છે અને એની અંદર જે છે એ બીજી માહિતી અહીંયા દર્શાવેલી છે. તો આ બે બંને માહિતી છે એનો જે બુલેટ છે એનો જે ઓએલ અને યુએલ છે એ તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા એલઆઈ અને સ્લેશ એલઆઈ ટેગનો યુઝ કરી શકો. ઓએલ ત્યારબાદ એલઆઈ સ્લેશ એલઆઈ લિસ્ટની માહિતી લખવા માટે આપણે એલઆઈ ટેગનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને આ આખે આખું એક્ઝામ્પલ છે એ ખ્યાલ આવેલું હશે, ઓર્ડર લિસ્ટ માટેનું, અનઓર્ડર લિસ્ટ માટેનું, ડિસ્ક્રિપ્ટિવ માટેનું અને નેસ્ટેડ યાદી માટેનું. તો આ આખું એક્ઝામ્પલ છે એક વખત, બે વખત, ત્રણ વખત જોજો. એમાં ક્યાંય પણ તમને ક્વેરી હોય તો તમે મને પૂછો. તમારી પાસે લેપટોપ કોમ્પ્યુટર હોય તો એની અંદર આની પ્રેક્ટિસ કરો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણો આ જે વિડીયો છે એને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રોને શેર કરો. ફરી મળીશું આ ચેપ્ટરના બીજા પ્રેક્ટિકલ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.